मित्रों, दिवाळी एक एवो त्यौहार छे जेनुं नाम पड़ता ज तमारा मनमां अलग प्रकारनी लागणीओ, अलग प्रकारनी यादो फरी वळे छे। द बेस्ट थिंग अबाउट दिवाळी इज के दिवाळी आखा देशमां उजवाय छे एटला ज उत्साहथी अने एटला ज जोशथी। छतां दिवाळीने दरेक घर अने दरेक व्यक्ति अलग रूप आपे छे, अलग रीते माणे छे अने अलग रीते जीवे छे। अने ज्यां सुधी मैं नोटिस कर्युं छे त्यां सुधी बे प्रकारना घर होय छे। एक प्रकारनुं घर एवुं माने छे के दिवाळी एटले घरनो त्यौहार, दिवाळीमां क्यांय फरवा ना जवाय, दिवाळी तो घरे ज उजवाय। अने बीजुं घर एवुं माने छे के दिवाळी इज द बेस्ट टाइम वेन यू शूड एक्सप्लोर डिफरंट पार्ट्स ऑफ इंडिया। अने जो तमे आ बीजा ग्रुपथी बिलोंग करो छो तो तमे एक साचा वीडियो पर छो, एक करेक्ट वीडियो पर छो। तो मित्रों, आ वीडियोमां हूँ तमने भारतनी अमुक एवी सीटीज़ रिकमेंड करवानो छूं के ज्यांनी दिवाळी अतिशय सुंदर होय छे, अतिशय भव्य होय छे अने त्यां दिवाळी जे छे ए अलग रीते पण मनावाय छे। सो हियर वी गो। तो मित्रों, पहली सीटी छे वाराणसी। वाराणसीनुं नाम तो तमे सांभळ्युं ज हशे। तो मित्रों, वाराणसीनी दिवाळी करता देव दिवाळी खूब ज फेमस छे, એટલે જો તમને ચાન્સ મળે તો વારાણસીની મુલાકાત તમે દેવ દિવાળી દરમિયાન લઈ શકો છો। જસ્ટ ઇમેજિન ગંગા નદીમાં તરતા લાખો દીવડા અને આકાશમાં થતી આતશબાજી। વોટ કેન બી મોર બ્યુટિફુલ ધેન ધીસ? સો પ્લીઝ વિઝિટ વારાણસી ઇફ યુ ગેટ અ ચાન્સ। નંબર બે પર છે કલકત્તા। મિત્રો, કલકત્તામાં દિવાળી ખૂબ અલગ રીતે ઉજવવામાં આવે છે। કલકત્તામાં કાળી પૂજાનું ખૂબ મહત્વ છે। નવરાત્રિમાં જેમ ત્યાં દુર્ગા પૂજાના પંડાલ થાય છે, એમ દિવાળીમાં ત્યાં કાળી પૂજાના પંડાલ થાય છે અને આખી રાત ત્યાં લોકો ભક્તિ કરે છે, પૂજા કરે છે અને અલગ અલગ રીતથી સાધના કરે છે। સો કલકત્તા તમને દિવાળીનું એક જુદું પાસું બતાવશે। સો ઇફ યુ વોન્ટ ટુ વિઝિટ ધીસ સાઇટ ઓફ કલ્ચર, ડુ વિઝિટ કલકત્તા। મિત્રો, નંબર ત્રણ પર છે જયપુર। રાજસ્થાનની આ ગુલાબી નગરીમાં દિવાળી ખૂબ અદ્ભુત રીતે મનાવવામાં આવે છે। દિવાળીની રાત્રે જયપુરની બધી જ બિલ્ડિંગ્સ અને બધા ઘરની લાઇટ્સથી શણગારવામાં આવે છે। કેમ? કારણ કે જયપુરમાં દિવાળીની રાત્રે એવી કોમ્પિટિશન થાય છે કે જે ઘરને કે બિલ્ડિંગને સૌથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હશે એ ઘર કે બિલ્ડિંગને ઇનામ આપવામાં આવશે। એન્ડ ધ બેસ્ટ થિંગ અબાઉટ ધીસ કોમ્પિટિશન ઇઝ કે આ દિવસે જેટલો પણ ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો આવે છે એ જયપુર સરકાર ઉઠાવે છે। એટલા માટે ત્યાંના લોકો મન ભરીને પોતાના ઘર અને પોતાની બિલ્ડિંગ્સને શણગારે છે અને તમે જયપુરના કોઈ પણ કિલ્લા પર જઈને જો આ દ્રશ્ય જુઓ તો યુ વિલ બી મેસમરાઇઝ્ડ બાય ધ બ્યુટિફુલ સિટી। સો ડુ વિઝિટ જયપુર ઇફ યુ ગેટ અ ચાન્સ। મિત્રો, ચોથા નંબર પર છે અયોધ્યા। અયોધ્યા એ બહુ જ ફેમસ સિટી છે એના દિવાળી સેલિબ્રેશન માટે। એવું માનવામાં આવે છે કે અયોધ્યામાં દિવાળીની શરૂઆત થઈ હતી। દિવાળીનો દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ભગવાન શ્રીરામ વનવાસમાંથી અયોધ્યા પાછા ફર્યા હતા અને અયોધ્યા એ રામની નગરી છે। મિત્રો, એટલા માટે ત્યાંની દિવાળી અતિશય ભવ્ય હોય છે અને આ નજારો અતિશય સુંદર હોય છે। એટલે જો તમારે દિવાળીની ભવ્યતાને જોવી હોય તો અયોધ્યામાં એક દિવાળી જરૂર મનાવવી જોઈએ। પાંચમા નંબર પર છે ગોવા, યુથ્સ ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન। પણ આ વખતે મેં ગોવાને એટલા માટે એડ કર્યું છે કારણ કે તમે ગોવાની એક કલ્ચરલ સાઇટ જોઈ શકો। આઈ નો આ લિસ્ટમાં ગોવા આવ્યું એટલે તમને લાગ્યું હશે કે ઓકે જય મીન સિરિયસલી ગોવા દિવાળીમાં? હિયર ઇઝ ધ થિંગ કે ગોવામાં એક એવો રિવાજ છે કે દિવાળીના દિવસે નરકાસુર દહન ત્યાં કરવામાં આવે છે અને નરકાસુરનું જે સૌથી ભયાનક અને મોટું પૂતળું બનાવે છે અને તેનું દહન કરે છે તે વ્યક્તિને ઇનામ આપવામાં આવે છે। એટલે જો તમારે ગોવાના બીચ એન્ડ ક્લબ્સ એન્ડ પબ્સ સિવાય જો ગોવાની કલ્ચરલ સાઇટ જોવી હોય તો દિવાળી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર યુ ટુ વિઝિટ ગોવા। ધ નેક્સ્ટ સિટી ઇઝ નાથ દ્વારા, કારણ કે આ સમયે નાથ દ્વારામાં ગોવર્ધન પૂજા થાય છે અને આ સમયે શ્રીનાથજીની મૂર્તિનો શણગાર તમારી આંખને આંજી દે છે અને હા, સાથે સાથે શ્રીનાથજીની પૂજા આ સ્થળની પવિત્રતામાં વધારો કરે છે। નાઉ ધ લાસ્ટ સિટી, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ બાય એની મીન્સ ઇઝ ડાંગ। ગુજરાતમાં આવેલું ડાંગ, તમારે જો નજીકની જગ્યા એક્સપ્લોર કરવી હોય તો ડાંગ ઇઝ ધ રાઇટ પ્લેસ ફોર યુ। જ્યારે સસ્ટેનેબલ દિવાળીનું ચલણ વધ્યું છે ત્યારે જો તમારે ઇકો ફ્રેન્ડલી દિવાળી મનાવવી હોય
तो तमे डांगनी मुलाकात अवश्य लई शको छो। डांगमां शाकभाजी अने फळनी रंगोळी बनाववामां आवे छे अने त्यारबाद ए ज फूडमांथी अलग अलग दिवाळीनी डिशीज बनाववामां आवे छे। सो इफ यू वॉन्ट टू ट्राय डिफरंट टेस्ट ऑफ दिवाली आई वुड सजेस्ट दैट यू मस्ट विजिट डांग। अने जो कुदरतमां तमने आ त्यौहार उजवा के माणवा मळतो होय तो एनाथी उत्तम बीजू शू होई शके। तो मित्रों आ वीडियो में आटलू ज मळीशुं एक नवा वीडियो साथे। वीडियो गम्यो होय तो वीडियो ने लाइक अने शेर करवानुं भूलशो नहीं। अने जो तमे चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करवानुं पण भूलशो नहीं। थैंक्स फॉर वॉचिंग।